આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1004 જેટલી પ્રાથમિક ખાનગી શાળાઓ છે અને આ ખાનગી શાળાઓમાં લગભગ આપણે 6100 જેટલી આરટી હેઠળની પહેલા ધોરણની ઇન્ટેક કેપેસિટી છે. આ પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા એમાં લગભગ 5200 જેટલા વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવેલો અને એ પ્રવેશ ના કન્ફર્મેશન માટે જે વાલીઓએ સ્કૂલમાં રિપોર્ટિંગ કર્યું એ પ્રમાણે 4600 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. 600 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી, પણ એ 600 પૈકી 200 જેટલા એવા વિદ્યાર્થીઓ હોઈ શકે કે જેને પોતાની પસંદગીની શાળા ન મળી હોય એટલે પ્રવેશ ન લીધો હોય. બાકીના જે વિદ્યાર્થીઓ છે એને પ્રવેશ લેવો છે, પણ એના બાળકો ગઈ સાલ ધોરણ 1ની અંદર પ્રવેશ મેળવી લીધેલો હોય અને આ વખતે ફરીથી ધોરણ 1માં પ્રવેશ માટે ફોર્મ ભર્યું હોય, એટલે કે વિગતો છુપાવીને કે છેતરપિંડીથી માહિતી છુપાવીને એને ફોર્મ ભરેલું હોય ને એડમિશન મળી ગયું હોય એવી ધારણાના લીધે જ્યારે સ્કૂલમાં રિપોર્ટિંગ કરવા જાય ત્યારે આ બધી વસ્તુઓ સામે આવે છે અને એ બાળકોનો પ્રવેશ રદ થાય છે. એટલે આવા 401 જેટલા બાળકો છે. સામાન્ય રીતે આરટીનું ફોર્મ ભરવાની જે બાબત છે એ પ્રવેશ ઓનલાઈન પ્રક્રિયા છે, એટલે વાલી પોતે ઓનલાઈન ફોર્મ ભરે છે અને ઓનલાઈનમાં એક આપણી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સાથે એને કમ્પેર કરે છે, એટલે વાલી પોતાના જે વિદ્યાર્થી છે એનું નામ, અટક, જન્મ તારીખ, ફાધરનું નામ અથવા અન્ય કોઈ વિગતમાં થોડો ઘણો ફેરફાર કરીને જૂની સાચી ડિટેલથી થોડુંક ડિફર પડે એ રીતે ફોર્મ સબમિટ કરી દે અને એ ફોર્મ સ્વીકારાઈ જાય એ હેઠળ આરટી હેઠળ પ્રવેશ મળી જાય. પણ સ્કૂલમાં રિપોર્ટિંગ કરે ત્યારે સ્કૂલમાં એ બાબત પ્યોર કન્ફર્મ થાય ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ત્યારે ખ્યાલ આવે છે કે આ બાળકે પહેલા ધોરણમાં ઓલરેડી પ્રવેશ લઈ લીધો છે, એટલે એ પ્રવેશના લીધે એનો પ્રવેશ રદ થાય છે કે અગાઉ 1 ધોરણમાં એને અભ્યાસ કરી લીધેલો છે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.